ચૈત્રી નવરાત્રિ આવી રહી છે ત્યારે રામ મંદિરની અંદર શૃંગાર અર્ચના ભોગ અને પોશાકની અંદર ફેરફાર કરવાની તૈયારી થઈ રહી છે. નમસ્કાર દર્શક મિત્રો, અયોધ્યાના રામ મંદિરમાં હજુ પણ ભક્તોની ભીડ ચાલુ જ છે. અનેક લોકો રામલલ્લાના દર્શન કરવા માટે જઈ રહ્યા છે, પરંતુ અમે તમારી સાથે એ વાત કરીશું કે એપ્રિલ મહિનાની અંદર ચૈત્રી નવરાત્રિ આવી રહી છે ત્યારે રામ મંદિરની અંદર શૃંગાર અર્ચના ભોગ અને પોશાકની અંદર ફેરફાર કરવાની તૈયારી થઈ રહી છે અને મોટા પાયે ઉત્સવ જેવી અત્યારે તૈયારીઓ ચાલી રહી છે, તો એના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, 22 જાન્યુઆરી 2024ના દિવસે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ અને ત્યારથી માંડીને અત્યાર સુધી અનેક લોકો, હજારોની સંખ્યામાં લોકો અયોધ્યા રામલલ્લાના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. હવે એવું જાણવા મળ્યું છે કે એપ્રિલની 9 તારીખથી ચૈત્રી નવરાત્રિ શરૂ થાય છે, જે 17 એપ્રિલ 2024 સુધી રહેવાની છે. હવે ચૈત્રી નવરાત્રિની અંદર રામલલ્લા માટે ખાસ આયોજનો કરવામાં આવી રહ્યા છે. એની અંદર 56 ભોગ ધરાવવામાં આવશે. હવે 56 ભોગ જે ધરાવવામાં આવશે એની અંદર અમુક વાનગીઓ તો ફિક્સ હોય છે, પરંતુ આ વખતે ભગવાન રામને જે સૌથી વધારે પ્રિય છે એ કંદમૂળ, કે ભગવાન રામ જ્યારે વનવાસમાં હતા ત્યારે એમને આ કંદમૂળ ખાતા હતા અને એમને કંદમૂળ બહુ જ ભાવતા હતા. તો 56 ભોગની અંદર કંદમૂળ રાખવામાં આવશે, બોર રાખવામાં આવશે અને એ સિવાયની પણ આદિવાસી જે વાનગીઓ છે એ બધું 56 ભોગની અંદર રાખવામાં આવશે. હવે આમ તો તમને ખબર જ છે કે 56 ભોગની અંદર કઈ કઈ આઈટમો એટલે કઈ કઈ વાનગીઓ રાખવામાં આવે છે, ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે. તો એની અંદર આમ સામાન્ય રીતે પંજરીનો પ્રસાદ હોય, મીઠાઈ હોય, ડ્રાયફ્રૂટ્સ હોય, અથાણા હોય, નમકીન હોય, લગભગ 20 પ્રકારની જુદી જુદી મીઠાઈઓ હોય, 16 પ્રકારના નમકીન હોય, 20 પ્રકારના જુદા જુદા ડ્રાયફ્રૂટ્સ હોય, એ ઉપરાંત ખીર હોય, બદામનું દૂધ હોય, મગની દાળનો શીરો હોય, ભજીયા હોય, ખીચડી હોય, ભાત હોય, દાળ હોય, બટાટાનું શાક હોય, રીંગણનું શાક હોય, સૂતરફેણી હોય, સમોસા હોય, બધી જાત જાતની વાનગીઓ નાના નાના પ્રમાણની અંદર તૈયાર કરવામાં આવે અને એ ભગવાનને ધરાવવામાં આવે છે. 56 ભોગ વિશે બધા લોકો જાણે છે. આમાં વાનગીઓની અંદર થોડો ફેરફાર થવાની શક્યતા હોય છે. ઘણા લોકો લીલા શાકભાજી પણ ધરાવતા હોય છે, ઘણા લોકો અનાજ પણ ધરાવતા હોય છે, ઘણા લોકો દહીં ધરાવે, ઘણા લોકો શ્રીખંડ બી ધરાવે. અનેક વાનગીઓનો એક મોટો રસાથાળ ભગવાનની સમક્ષ મૂકવામાં આવે. આ વખતે અયોધ્યાની અંદર જ્યારે ચૈત્રી નવરાત્રિ આવશે 9 એપ્રિલે, ત્યારે ભગવાન માટે ખાસ 56 ભોગની અંદર આદિવાસી વાનગીઓ અને ભગવાનને જે પ્રિય છે કંદમૂળ એ ધરાવવામાં આવશે અને સાથે સાથે બોર પણ ધરાવવામાં આવશે. કારણ કે સબરીના બોર ભગવાને ખાધા હતા એવી આપણે લોકવાયકા, આપણે સ્ટોરી પણ આપણે સાંભળી છે, તો ભગવાનને બોર પણ ભાવે છે. હવે આ બધી જે તૈયારીઓ છે એમાં પૂજારીઓ માટે પણ ડ્રેસ કોડ બદલાવવાનો છે. જ્યારે ચૈત્રી નવરાત્રિ આવશે ત્યારે પૂજારીઓ માટે પીળી ચૌબંદી, સફેદ ધોતિયું અને કેસરીઓ ખેસ એ એમનો પોશાક હશે. અત્યારે આ જે પૂજારીઓ છે એ કેસરીઓ કુર્તો અને ધોતિયું પહેરીને પૂજા કરે છે. અને બીજું કે પૂજાની પદ્ધતિ માટે એક ખાસ પુસ્તક પણ બનાવવામાં આવ્યું છે અને આ જે પુસ્તક બનાવવામાં આવ્યું છે એમાં ઉત્તર અને દક્ષિણ ભારતીયની જે વર્ષોની જે પરંપરા છે એ પ્રમાણે રામલલ્લાની અર્ચના માટે સ્તુતિ એની અંદર લખવામાં આવી છે. દર્શક મિત્રો, નવરાત્રિના સમયે એવું માનવામાં આવે છે કે અયોધ્યાના રામ મંદિરમાં ભારે ભીડ જોવા મળશે, કારણ કે નવરાત્રિનો ઉત્સવમાં લોકોને ભારે શ્રદ્ધા હોય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.